नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्य प्रकाश विद्यापीठ यूट्यूब चैनल तमाम विद्यार्थियों को स्वागत है। धोरण 12 विषय एसटी शिष्य जेमा आज आप भाग बीजो जो एसटी एटले सेपरेटर प्रेक्टिस एनी अंदर आज आप जुवानुं छे चेप्टर बीजो जेनुं नाम छे शेर फेर बदली अने शेर नुं कायदाकीय हस्तांतरण। बोर्ड की परीक्षा की दृष्टि आ चेप्टर खूब अति महत्व है। आ चेप्टर में आपने विभाग ए, विभाग बी, विभाग डी और विभाग ई एम कुल गुण आ चेप्टर भार है 9 मार्क। विभाग ए अंदर आपने एक फरजियात एमसीक्यू पूछवा चेप्टर में, विभाग बी अंदर आपने एक वाक्य फरजियात आ चेप्टर में पूछवा, विभाग डी मुद्दा ई 3 मार्क होए पूछाय, विभाग ई नी अंदर 100 विस्तार जे 4 मार्क होय छे ई पण आपणे एक प्रश्न जे पूछवामां आवे छे। आम एनो गुणभार छे चेप्टर नो 9 मार्क नो चेप्टर नो गुणभार छे। बोर्ड नी दृष्टि आ चेप्टर खूब महत्वनो छे। आनी अंदर थी अवारनवार खास करीने तफावतो छे वधारे पूछवामां आवे छे आ चेप्टर नी अंदर। અને બીજી વસ્તુ આની અંદર કે કાયદાકીય હસ્તાંતરને લગતો પ્રશ્ન અત્યાર લગીના બોર્ડમાં દર વર્ષે પૂછવામાં આવેલો જ છે અને આ વર્ષે પણ તમને પૂછવામાં કદાચ આવશે આવશે ને આવશે જ છે। આ ચેપ્ટર ખૂબ અતિ મહત્વનું છે। તો સૌ પ્રથમ આપણે આ ચેપ્ટર ચાલુ કરી કે શેરફેર બદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતર। તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનાથી આપણે વાત કરી કે વૈયક્તિક વેપારી પેઢીની મર્યાદાઓને કારણે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ। વૈયક્તિક એટલે શું? એક વ્યક્તિ ધંધો કરે એને શું કહેવામાં આવે? વૈયક્તિક। એનાથી દિવસે દિવસે આધુનિક થયું, એક વ્યક્તિમાંથી બે વ્યક્તિ એટલે શું બન્યું? ભાગીદારી પેઢી। આમ આગળ આપણે વધતા કે ભાગીદારી પેઢીની મર્યાદાને કોનો જન્મ લઈ લીધો? કંપનીએ જન્મ લીધો। ભાગીદારી એક કરતાં વધી ગયા તો વધી ગયા તેમાં સંચાલન કરવું અઘરું ગયું તો કંપની સ્વરૂપે જન્મ લઈ ગયું। તો વૈયક્તિક માલિકીથી ભાગીદારી પેઢીથી ભાગીદારી પેઢીમાંથી આપણે કંપનીએ જન્મ લઈ લીધો। આ ભાગીદારી પેઢીનો ભાગીદારો દૂર થતાં જે છૂટા થવાની લાંબી વિધિ કરવી પડે તેવી વિધિ કંપનીમાં કરવી પડતી નથી। જાહેર કંપનીમાં શેર જે વ્યક્તિએ ધારણ કરેલો તે વ્યક્તિ વિશે વેચે તો તેની જે તે કંપનીના ધારણ કરેલ શેરની માલિકી સમાપ્ત થઈ ગઈ છે। જેવી રીતે કોઈ એક વસ્તુની મુક્ત લેવે થઈ શકે તેવી રીતે તેની પણ મુક્ત લેવે થઈ શકે। ટૂંકમાં એવું કે મારી પાસે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ બાઇક છે એ મારા નામનું છે, મારે પૈસાની જરૂર પડી બાઇક છે આપણે અન્ય વ્યક્તિને વેચી દે છે તો મારા નામની જે કંઈ પણ વસ્તુ હતી અન્ય વ્યક્તિને આપી દે તો એના નામે ટ્રાન્સફર થઈ જાય તો માલિકીય છે મારો રહેતો નથી, જે વ્યક્તિને વેચી દીધો એ વ્યક્તિની વસ્તુ છે એના નામની થઈ જાય। એવી જ વસ્તુ છે કંપનીના શેરમાં થાય છે કે મારી પાસે જો કંપનીના શેર હોય અને હું જો કોઈ વ્યક્તિને વેચી દઉં તો હવે જે વ્યક્તિને મેં વેચેલો તેનો માલિક જે વ્યક્તિ મેળવનાર એટલે કે ખરીદનાર વ્યક્તિ છે એ વ્યક્તિ કંપનીનો એટલે કે શેરનો માલિક બની જાય છે। આમ ખાસ વેરી મોસ્ટ ટાઈમથી એક માર્કની અંદર અહીંયા પ્રશ્ન પૂછાઈ જાય છે કે કંપનીના શેરની મુક્ત શેરફેર પ્રક્રિયા કંપનીનું મહત્વનું લક્ષણ છે। રિપીટ કરું છું એકવાર, પ્રશ્ન એવો પૂછાય છે કે કંપનીનું મહત્વનું લક્ષણ શું છે? તો કંપનીનું મહત્વનું લક્ષણ છે મુક્ત શેરફેર બદલી। મુક્ત શેરફેર બદલી એટલે શું? કે તમારે જ્યારે પણ શેર વેચવા હોય ત્યારે તમે શેર વેચી શકો છો, એના માટે કંપની તમને રોકટોક કરી શકતી નથી કે કંપની તમને ના પાડી શકતી નથી। કદાચ ઓછા ભાવ હોય તમારે વેચવા હોય કોઈ વાંધો નહીં, વધુ ભાવ હોય તમારે વેચવો હોય કોઈ વાંધો નહીં, એટલે કંપનીના શેરની મુક્ત શેરફેર બની છે। એક માટે રવા તમારે પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ કંપનીનું મહત્વનું લક્ષણ શું છે? તો કે કંપનીનું મહત્વનું લક્ષણ છે મુક્ત શેરફેર બની છે। એટલું જ નહીં, બીજી વાર વ્યક્તિને ઈચ્છા થાય તો ફરીથી તે જ કંપનીના શેર ખરીદી તેટલા અંશે માલિક બની શકે અને કંપની
प्रतिबंधित करी सके नहीं। शेयरधारक कायदानी मर्यादामां रहीने स्वैच्छिक रीते शेरनी फेरबदली करी सके। तदुपरांत कायदाकीय प्रक्रिया अंतर्गत शेरनी फरजियात फेरबदली थाय तेने कायदाकीय हस्तांतर कहेवामां आवे छे। आ प्रकरणमां शेरनी स्वैच्छिक फेरबदलीनी विधि અને કાયદાકીય હસ્તાંતરને લગતી કાયદાકીય જોગવાઈઓ અભ્યાસ આપણે કરીશું। ટૂંકમાં આ ચેપ્ટરની અંદર આપણે બે બાબતો જોવાની છે, એક છે સ્વૈચ્છિક ફેરબદલી અને બીજું છે કાયદાકીય ફેરબદલી। સૌ પ્રથમ આપણે આ ચેપ્ટરની અંદર આપણે આટલી બાબત આપણે ભણવાની છે, ફેરબદલીનો અર્થ, એનું મહત્વ, એની જોગવાઈ, એની વિધિ, મૂર્ત સ્વરૂપના શહેર, મૂર્ત સ્વરૂપના શહેરમાં પણ અંદર બે પાઠ પડે છે, સંપૂર્ણ ફેરબદલીની વિધિ અને આંશિક ફેરબદલીની વિધિ। ત્યાર પછી અમૂર્ત, જેને ડીમેટ પ્રકારના શહેર કહેવામાં આવે છે। ત્યાર પછી શહેરની ફેરબદલી અને સેક્રેટરીની ફરજો, શહેરનું કાયદાકીય હસ્તાંતરણ એટલે ફરજિયાત ફેરબદલી, એનો અર્થ, એના સંજોગો। ત્યાર પછી શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ અવનવું આપણે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે। પણ આપણા આ કોન્સેપ્ટમાંથી એકમાત્ર પ્રશ્ન આપણને પૂછાઈ શકે કે ભાઈ કંપનીનું મહત્વનું લક્ષણ શું? કંપનીનું મહત્વનું લક્ષણ છે મુક્ત છે ફેરબદલી। તો સૌ પ્રથમ આપણે આગળ આવે વાત કરી પહેલા પ્રશ્નની, કે આપણને પૂછે કે ભાઈ શેર ફેરબદલીનો અર્થ આપો, અથવા તો એમ કહે કે શેર ફેરબદલીની વ્યાખ્યા આપો, અથવા તો એમ કે શેર ફેરબદલી એટલે શું। કોઈ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે શેર ફેરબદલીનો અર્થ આપો અથવા શેર ફેરબદલીની વ્યાખ્યા આપો। સામાન્ય અર્થમાં જોઈએ તો શેરધારક પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય કોઈને લે છે, કે પોતાની માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે, અને જે તે શેરની માલિકી હકની ફેરબદલી થાય તો તે ફેરબદલી કહેવામાં આવે છે। અહીં આપણને એવું કહેવા માંગ્યું છે કે જો કોઈ શેરધારક સ્વૈચ્છિક એટલે કે મની ઈચ્છા પડે ત્યારે સ્વૈચ્છિક અન્ય કોઈને લે છે, મની ઈચ્છા પડી સ્વૈચ્છિક રીતે હું કોઈ બીજાને વેચે અને પોતાની માલિકીનો હક, પોતાની માલિકીનો એટલે કે મારા માલિકીના હક, મારા જે શેર હતા મારી માલિકીના હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો હતો, અન્ય વ્યક્તિ એટલે કે જે બીજા વ્યક્તિને મારે વહેંચવા છે એને હું જતો હતો, તરફેણમાં એટલે કે એને મારે વહેંચવા, તરફેણમાં જતો હતો, અને જે તે તેની માલિકી હકની ફેરબદલી થાય, એની માલિકી હકની ફેરબદલી થાય, શું કામ? સ્વૈચ્છિક રીતે મારા જે શેર છે હું અન્ય વ્યક્તિને વેચી દઉં છું, એટલે મારી માલિકીના જે શેર હતા જે વ્યક્તિઓ ખરીદનાર છે એ માલિક બની જશે। આ માલિકી હકની ફેરબદલી થાય તો તેને ફેરબદલી કહેવામાં આવે છે। આમ શેર હોલ્ડર પોતાનું માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે અને તેની માલિકી થઈ જાય તેને આપણે શેર ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે વ્યાખ્યા કરીએ, કંપનીની સંમતિની અપેક્ષાએ શેર ધારક મરજિયાત રીતે એટલે કે સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણ જતો કરે અને માલિકી હકની ફેરબદલી થાય તો તેને શેર ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે। કંપનીની સંમતિની અપેક્ષાએ વ્યાખ્યામાં આપણને પહેલો શબ્દ કે કંપનીની સંમતિની અપેક્ષા એટલે કે હવે કંપનીની આપણે સૌ પ્રથમ પરમિશન લેવાની કે ભાઈ આજે મારે કોઈ પણ વ્યક્તિને શેર વેચવા, કંપની મને ના પાડવાની નથી, પણ એના માટેની એપ્લિકેશન હજી તો મારે કરવી પડે ને, એનું મારે ફોર્મ ભરવું પડે। તો આમ કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક મરજિયાત
શેર બજાર અને મૂડી બજાર બંનેનો શું જોવા મળે છે? વિકાસ જોવા મળે છે. અને અંતે મુક્ત શેર ફેરબદલીને કારણે કંપની સ્વરૂપનો વિકાસ ઝડપી બને અને કંપનીનો વ્યાપ અને વિસ્તાર છે એ વધે. એક માટે અંદર પૂછાઈ શકે છે, અવલંબન કહું કે કંપનીનું મહત્વનું લક્ષણ કેવું છે? મુક્ત શેર ફેરબદલી આપણે ઈચ્છીએ ત્યારે આપણે વેચી શકીએ છીએ, કંપની આપણને ના પાડી શકતી નથી. એટલે મુક્ત શેર ફેરબદલીને કારણે કંપની સ્વરૂપનો વિકાસ ઝડપી રહ્યો છે અને કંપનીનો વ્યાપ અને વિસ્તાર છે દિવસે દિવસે વધારો જોવા મળે. આમ આપણે જોઈએ કે ભાઈ ક્યાં કારણથી આપણને ફાયદો થાય છે. આપણે જોયું કે પહેલાં પહેલું સરકારની આવકમાં વધારો થાય છે, ત્યાર પછી વેચનારને રોકડ પ્રાપ્ત થાય છે, ખરીદનારને માલિકી હક મળે છે, ત્યાર પછી શેર બજારના ભાવમાં થતો આપણને લાભ મળે છે, ત્યાર પછી આપણને કીધું કે બિન કાર્યક્ષમ નાણાંનો પ્રવાહ છે કાર્યક્ષમ તરફ જાય છે, ત્યાર પછી એવું કે શેર ફેરબદલીને કારણે શેર બજાર મૂડી બજાર બંનેનો વિકાસ છે, અને અંતમાં મુક્ત શેર ફેરબદલીને કારણે છે એ કંપનીનો વ્યાપ અને વધારો દિવસે દિવસે જોવા મળે છે. તો આમ આજે આપણે ચેપ્ટર બીજાની આપણે શરૂઆત કરી દીધી કે જેની અંદર આપણે શેર ફેરબદલીનો અર્થ અને આપણે શેર ફેરબદલીનું મહત્વ આપણે જોઈ ગયા. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કે ભાઈ શેર ફેરબદલીને લગતી આગળ કઈ કઈ